લખપત તાલુકાના લાખાપર ગામે આવેલ ઐતિહાસિક રામદેવપીર મંદિરમાં થેલ ચોરીનો તાત્કાલિક ભેદ ઉકેલવા શ્રી રામદેવ પીર મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા એસપી સાહેબ સમક્ષ રજૂઆત લખપત તાલુકાના લાખાપર ગામે રામદેવ પીર મંદિર આવેલું છે જે લખપત તાલુકાના સમસ્ત હિન્દુ સમાજનું આસ્થાનું પ્રતિક છે જેમાં દર ભાદરવા સુદ દસમ તથા અગિયારસના દિને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની હાજરીમાં મેળો ભરાય છે એ ઐતિહાસિક મંદિરમાં તારીખ પચીસમી ડિસેમ્બરના રાત્રિના ચોરી થયેલ છે જેમાં આઠથી દસ કિલો ચાંદી તથા દાનપેટીની રોકડ રકમની ચોરી થયેલી છે અને સીસીટીવી કેમેરા પણ તોડી પાડવામાં આવેલા છે અને સીસીટીવી કેમેરા તથા ડીવીઆર બાજુમાં આવેલ નદીમાંથી તૂટેલી હાલતમાં મળી આવ્યા છે અને તે હાલે પોલીસ કબજામાં છે આ બાબતે દયાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે પરંતુ આ ચોરીનો આજ દિવસ સુધી કોઈપણ ભેદ ઉકેલાયો નથી મંદિરના ટ્રસ્ટી ગણ તથા સમાજના આગેવાનો પીએસઆઈ દયાપર સાથે આ બાબતે મુલાકાત કરેલ પરંતુ આ બાબતે કોઈ પણ ભેદ ઉકેલાયો નથી તો આ બનાવ અનુસંધાને સમસ્ત હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે આ બાબતે મંદિરના ટ્રસ્ટી ગણ તથા સમાજના આગેવાનો દ્વારા પશ્ચિમ કચ્છ એસપીને આવેદનપત્ર પાઠવી આ અંગેનો તાત્કાલિક ભેદ ઉકેલી કાઢવામાં આવે અને ગુનેગારને કડક સજા પાઠવવામાં આવે તેવી માંગ સાથે રામદેવપીર મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી મારું નામ સુરેન્દ્રસિંહ જાડેજા રેવાનું માતા આજથી પંદર દિવસ પહેલા સમગ્ર લખપત તાલુકાનું શ્રદ્ધાનું પ્રતિક લાખા પર રામદેવજી મંદિરમાં ચોરી થઈ હતી એ ચોરી ફરિયાદ કર્યા પછી પંદર દિવસ સુધી હજી કોઈ નિર્ણય ના આવતા ને ગુનો ડિટર્ન ન થતા આજે સમગ્ર લખપત તાલુકાના તમામ હિન્દુ સમાજના લોકો જે એક શ્રદ્ધાળુ પ્રતિક છે રામદેવ બાબાનું બધા સાથે મળીએ સમિતિ અને તાલુકાના દરેક સમાજ આગેવાનો જે એસપી સાહેબને મળવા માટે આવ્યા છીએ અમારા ધારાસભ્ય શ્રી પદ્ધમનસિંહજીની આગેવાની હેઠળ અને વહેલા વહેલી તકે આ થોડી રિટર્ન થાય અને લોકોની જે ધાર્મિક લાગણી દુભાની છે અને આવનાર દિવસોની અંદરમાં જે આવા મંદિરો છે કે મોટા સેન્ટરો છે જે મંદિરો પર શ્રદ્ધાળુ કેન્દ્ર છે લોકો મોટી સંખ્યા જતા હોય એ મંદિરો પર જીઆરડીનો બંદોબસ્ત મૂકવામાં આવે રાત્રિ દરમિયાન જેથી કરીને આવા લેભાગુ તત્વો આ મંદિરોમાં ચોરી ન કરી શકે અને લોકોની લાગણી સાથે ચેડા ન કરે એટલા માટે એસપી સાહેબને અમને મળ્યા છીએ એસપી સાહેબે અમને ઝોકી કરવાની ખાતરી આપી છે